પણ આપણો ગુરુ એવો છે કે એને ખબર છે કે આ એક જ ટીકડીનો બેડો પાર થઈ જવાનો છે. સદગુરુ વૈદ વચન વિશ્વાસા, પણ વૈદ પર વિશ્વાસ છે એટલો મારણ તમારા સદગુરુ પર મને તમને ભરોસો નથી. ગુણપતિ ગરવા વિઘ્ન ને હરવા એ સદાય સમરણ કરવા હે જી. આ ગણે બિહાડે મગ તમે ભાંગો મારા દલડાની ભ્રાતા એ મારા દુઃખ દરિદ્ર મિટ જાતા ગુણપતિ દાતા. એમાં લખે આપણો દુઃખ ને દરિદ્ર બે મટી જાય એવો પાઠ હોય ને એના પર જો એવો ગણે ગણ ગુણના નામનો ગણે બેહી જાય તો સદગુરુ કૃપા કરે તો. અને એ વખતે વિભીષણજી મહારાજ રાવણ ને સમજાવે છે કે હે રાવણ, 15 પ્રકારના અનર્થ પાપ મારા તમારા ઘરમાં વપરાયા વગરનું ધન મને તમને 15 પ્રકારના પાપ કરાવે. એક બે નહીં 15 પ્રકારના. એક બે કહું, સમય ઓછો છે એટલે વધારે સમય નહીં લઉં. એક, આપણા ઘરમાં ભગવાનની દયા હોય અને આપણી ઘરે હોન હોય ને હાઈ તમાઠમાં, પેલા ગામડામાં રિવાજ હતો કે હાઈ તમાઠમાં રાહડા લેવા જાય એટલે ઘરેણું પહેરાવે, નવા કપડા પહેર્યા હોય એ રાહડા લેવા જાય એટલે હોનું પહેર્યું હોય અને આપણી વહુ નીકળે એટલે જેની પરિસ્થિતિ નબળી હોય એ હાહુ ઓટે બેઠી બેઠી તરત વાતું કરે કે બેટા દુઃખ નો લગાડતી, આપણી પરિસ્થિતિ નબળી, તારા હાહારા તો કહેતા હતા પણ પરિસ્થિતિ નબળી એટલે તને હોનું નથી કરતી, જેથી ભગવાન હારું કરશે ને તેથી તને અમે હોનું લઈ દઈશું, નથી એનું દુઃખ લગાડવાનું કામ તમારા ડોકમાં પહેરેલા હોનાએ એને દુઃખ લગાડ્યું. એક વાત. બીજી વાત, આપણાથી શું ગામમાં બીજો કોઈ નાના ઓરો ન હોય, અહીંયાથી નીકળો એટલે તરત એ હા હોવો એમ કે હવે છે બે પોયત્રીમાં પહેરીને શું નીકળવાનું હોય, અમારે હા હોવાનું તો હુંડલો એક છે અમે કોઈથી પહેર્યું નહીં, એને તમે અભિમાન કરતા શીખડાયું. આવા 15 પ્રકારના પાપ વાપરા વગરનું ધન કરાવે પ્રિયજનો. 15 પ્રકારનું પાપ થાય, ધન વાપરો કે ન વાપરો. વિભીષણ સમજાવે છે, રાવણને ઘણા બધા સમજાવે છે પણ કોઈથી રાવણ સમજતો નથી. અને જેને સમજાવો અને ન સમજે પછી એનો અંતકાલ ઠીક નથી હોતો. મોટા ભાઈ, તમે બાપ ઠેકાણે છો, સીતાજીને સોંપી દો. અને લાત મારી રાવણે હો વિભીષણને, તમે ભલે મને લાત મારી પણ એક વિનંતી હજી સ્વીકારી લો, શરણ પકડી લો રામજીનું, રામજી તમારો ત્યાગ નહીં કરે, સ્વીકારી લેશે. મોટા ભાઈ, રાવણ ન સમજ્યો અને વિભીષણને કહ્યું કે મારી લંકા છોડીને જતો રહે. રાવણ નું નિવેદન છે કે રહે મારી સાથે, વખાણ દુશ્મન ના કરે છે. પણ એક સંત નું નિવેદન છે, મોટા ભાઈ તમને મારવાનો અધિકાર છે, હું તમારો નાનો ભાઈ છું, તમે મારા પિતા ઠેકાણે છો, પણ તમે જે કાર્ય કર્યું છે જાનકીજી નું હરણ કરીને જે કાર્ય કર્યું એ જાનકીને લઈને તમે રામજીના પગ પકડી લો. પાછો રાવણ ન સમજે અને હવે વિભીષણજી મહારાજ લંકામાંથી નીકળે છે. આયુહીન ભયે સબ તબહી, વિભીષણ જ્યાં નીકળ્યા લંકામાંથી અને એની જીવા દોરીમાં જે આયુષ્યની રેખા હતી ટૂંકી થઈ ગઈ, ટૂંકી થઈ ગઈ. રસ્તામાં વિચાર કરતા થાય જે રામજીના ચરણનું મારી માં જાનકી રોજ ધ્યાન ધરે એ ચરણના મને દર્શન થશે. ભાગવતમાં અકૃતિ જ્યારે કૃષ્ણજીને તેડવા આવે છે
અને જે ભાવ અક્રૂરજીના એવા જ ભાવ વિભીષણજી મહારાજના છે કે મારા રામજીના મને દર્શન થશે, રામજીના દર્શન થશે. વિભીષણજી મહારાજ પોતાના મંત્રીઓ સાથે સુબેલું પર્વત પર રામજી ઉતરા છે, ત્યાં આવે છે. કોઈએ કહ્યું કે આપણો ભેદ લેવા આવ્યા હશે, બાંધીને પકડીને લઈ જાઓ. રામજી ના પાડે છે કે પૃથ્વીના પાટલા પર જેટલા રાક્ષસો હોય ને એને મારવા મારો લક્ષ્મણ એક કાફી છે, પણ એને બાંધીને લઈને નહીં આવતા. કેમ? તો કે મારું નામ અશરણ શરણ છે, જેને કોઈ ન સાચવે એને હું મારા શરણમાં લઉં છું, એને આવવા દો. આવે છે, ઓળખાણ આપે છે વિભીષણજી મહારાજ. હું કોણ? નાથ દશાનન કર મે ભ્રાતા, નાથ દશાનન કર મે ભ્રાતા, શ્રી રામ જય રામ જય જય રામ, નિશિ ચરમ સજન સુર ત્રાતા, શ્રી રામ જય રામ જય જય રામ, સહજ પાપ પ્રિય તામસ દેહા, શ્રી રામ જય રામ જય જય રામ, સહજ પાપ પ્રિય તામસ દેહા, શ્રી રામ જય તા ઓ લુકહી તુમ પર નેહા, શ્રી રામ જય રામ જય રામ, નાથ દશાનન કર મે ભ્રાતા, શ્રી રામ જય રામ જય રામ. ઓળખાણ આપવામાં પહેલું નામ પોતાના મોટા ભાઈ રાવણ નું લે છે. પુરુષની ઓળખાણ ચાર રીતે થાય પ્રિયજનો, ચાર રીતે, જો કે આપ બધા જાણતા છો. એક એના કુળથી ઓળખાણ થાય, પહેલી વાત. બીજું એના સ્વભાવથી એની ઓળખાણ થાય, અને ત્રીજું એનો સંગ કોનો કરે છે એ સંગથી ઓળખાણ, અને છેલ્લે બધાથી છેલ્લી ઓળખાણ એના શરીરથી ઓળખાણ થાય, એ છેલ્લું પગથિયું છે. પણ પહેલું પગથિયું એ છે એના કુળથી પહેલી ઓળખાણ, એટલે નાથ દશાનન કર મે ભ્રાતા, હું રાવણનો નાનો ભાઈ. એટલા માટે પહેલી ઓળખાણ આપે રાવણની કે જેને તમારી પત્ની જાનકીનું હરણ કર્યું છે એનો હું નાનો ભાઈ છું, રાક્ષસના કુળમાં જન્મ્યો છું. તમારી પ્રતિજ્ઞા છે રાક્ષસો વિહીન પૃથ્વી કરવાની, હું રાક્ષસ છું મને માર. રામજી એને મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ નહીં, પોતાના ભક્ત માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી નાખે. પોતાના ભક્તો માટે લખે શ્રવણ સુજસ સુનિ આજા હું પ્રભુ ભંજન ભવ ભીર. ભગવાન મેં આવું સાંભળ્યું છે, તમારો યશ સાંભળ્યો છે. જન્મ મરણ નો ભય ટાળવા વાળા છો તમે, આર્તનું દુઃખ દૂર કરવા માટે તમે સદૈવ તૈયાર છો. એક રાક્ષસ ભગવાનની પ્રાર્થના કરે, સુનિયે તો સહી. આવું મેં સાંભળ્યું છે મારા કાનથી કે દુખિયારાના દુઃખ તું દૂર કરે છે, તારું નામ દીન બંધુ છે. ભગવાને વિભીષણને પોતાની બાજુમાં બેસાડ્યા, સમુદ્રનું જલ મગાવી,
અને કપાળમાં તિલક કરીને પૂછ્યું, શું કરો છો? તો કે લંકા નો રાજા બનાવું છું. લીધા પેલા લંકા ને લીધા પેલા વિભીષણ ને લંકા આપી દીધી, એનું નામ રામ. કોઈ પ્રશ્ન કર્યો કે વિભીષણ શરણે આવ્યો, એમ રાવણે કાલ આવે અને અમારી માં જાનકી ને લઈ અને તમારા શરણે આવે તો કે જે અયોધ્યા ની ગાદી ખાલી પડી છે એ રાવણ, આનું નામ રામ. એટલે એની કથા કરવી પડે, એની કથા ગાવી પડે અને એના મંદિરમાં એની પૂજા કરવી પડે. એટલે કરવી પડે. લીએ એના પહેલાથી દઈ દઈએ, હજી લંકા જીતવાની બાકી છે, એના પહેલા તો રાજ તિલક કરી દીધો. જે લંકા મેળવવામાં રાવણને એના માતા યજ્ઞમાં હોમવા પડ્યા હતા, એ લંકા રામજીની બાજુમાં બેઠા ભેગી જ રામજીએ લંકા વિભીષણને આપી દીધી. વાત સમજાઈ જાય તો, ઓલા માથા કાપીને હોમવા પડ્યા ત્યારે લંકા મળી, પણ ભગવાનનું ભજન કર્યું એટલે તરત એને લંકાની રાજગાદી મળી ગઈ. લખે થોડીક વાસના અંદર રહી ગઈ હતી, પ્રભુ વિભીષણ કબૂલાત આપે છે, મારો ભાઈ આવો છે, હું રાજા હોત તો આમ ન કરત, એવી એક વાસના હતી. પણ પ્રભુ આજે વાસના જતી રહી. મને તમને આવી અંદર વાસના હોય કે આ વ્યવહાર જો મારા હાથમાં હોય તો હું આમને નામ કરી નાખું, મારી હાહુ વ્યવહાર કરે, મારી હાહુ મને વ્યવહાર દઈ દે અને શેની દે, પેલા એના હાથમાં નહોતો. પણ વહુ ને એમ હોય કે એ વ્યવહાર મારા હાથમાં હોય તો હું એનાથી સારો વ્યવહાર કરું, દીકરાને એમ હોય કે મારો બાપ મને વ્યવહાર દઈ દે તો હું એનાથી સરસ વ્યવહાર કરું, એમ એને એક વાસના કહેવામાં આવે છે. પ્રિયજનો, વિભીષણને આવી વાસના હતી કે મારો ભાઈ આવો વ્યવહાર કરે એના કરતાં હું રાજા હોઉં, એ બધાને અંદર પડેલી એક ઝીણી આવી વાસના મને તમને જીવવા નથી દેતી, કોરી ખાય છે અંદર, મને તમને ટોચ્યા કરે હો. વહુને એમ લાગે કે મારી હાહુને વ્યવહાર રાખતા નથી આવડતો, અને આમ તો ઘણી વાર વાતું કરતા હંતુ હોય કે છોકરાને વહુ દઈ દીધું, એ હવે નવ નિરાય, પણ દીધું ન હોય છોકરાને વહુ પડાવી લીધું હોય, નકર આપણે હાવ હો જાતો નથી કે આમ ચાવ્યું કાઢીને આલે બેટા રાખ. એ વહુને મારી વિનંતી હો હાજર કે બેટા એની પાસે વ્યવહાર હલાવવાનો અનુભવ છે, તું થોડોક એની પાસેથી અનુભવ લે એટલે હાહુ એની મેળે તને દઈ દેશે, કે આલે બેટા તારો વ્યવહાર. એની હાહુને મારી વિનંતી આજ અહીંયા બેઠા બેઠા એ વહુને વ્યવહારમાં ઘડવાનું, અને નકર આમ 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 લગ્નની કંકોત્રી આવે અને આપણે જ વ્યવહારમાં વયા જાય તો આપણા છોકરાને વ્યવહારની કેદી ખબર પડે કયો. પણ આપણે સામેથી કેવું જોઈએ, અમે ઘણા વર્ષ ગયા, હવે બેટા વ્યવહાર તમારે સાચવો, તમે ક્યાંક જાઓ તો તમને બે જણા ઓળખે, પણ આપણે જ થેલા તૈયાર કરી અને વહુ દીકરા મોર જાતા હોય તો કે એને એને કોણ ઓળખે. આપણે સામેથી છૂટવું જોઈએ કે બેટા હવે તમે જાઓ, પણ ઢેફલા ખાવા એને મોકલાય, આપણે ન ખાય. અમારા ગામડામાં હાઈ તમારી ઠકતી એક રાડો ગાય, હજી ઓલા આવ્યા નથી ત્યાં ગાઈ દઉં, ત્રણ તાલી નામ રાડો લઈને ગાય, મેં બોલાવીને કેમ નો આવી, હામા હામા બે ભાગ થઈ જાય, મેં બોલાવીને કેમ નો આવી, એટલે હામે વાળી જોઉં એટલો મારો વટ છે, એટલે આ રાહડામાં આવું આવે. એટલે મારી આ સાસુને વહુને અને બાપને દીકરાને બેને વિનંતી, કે દીકરાને વિનંતી કે બાપ ભેગો બેસ, વ્યવહાર કેમ ચલાવવો એનું ટ્યુશન રાખ, એટલે બાપ એની ભેડે તને વ્યવહાર દઈ દેશે, કે તારું જીવન એવું કરી નાખ એને ભરોસો આવી જાય કાલે બેટા વ્યવહાર તારો. અને બાપને મારી વિનંતી કે પડખે બહાડીને આપણા દીકરાને વ્યવહાર શીખડાવો, તો એ દીકરો કાલ હવારે વ્યવહારમાં નબળો કાચો નહીં પડે, એને ખબર પડે કે કોની સાથે કેવો વ્યવહાર કરવો. એ આપણી મુશ્કેલી એ છે, આપણને છોડવું ગમતું નથી.